દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસમાં સતત વધારો થયો છે, જેમાં આરોગ્ય તંત્રની સાથે વહીવટી તંત્ર દ્વારા લોકોને જાગૃતિ લાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે, જેમાં આજે દિયોદર નાયબ કલેક્ટર એમ કે દેસાઈ, મામલતદાર કે કે ઠાકોર અને પોલીસના કાફલા સાથે બજારમાં ફ્લેગ માર્ચ યોજી હતી અને કોરોના વાયરસની આ ગંભીર બીમારી સામે યોગ્ય કાળજી રાખવા તેમજ દરેક લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સલાહ આપવામાં આવી હતી. વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દિયોદરના સમગ્ર વિસ્તારમાં કોરોના ફેલાતો અટકે અને નિયંત્રિત રહે એ માટે આજરોજ સમગ્ર વહીવટીતંત્ર ફ્લેગ માર્ચ બજારની અંદર યોજેલ છે. જે પણ દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું હોય અને પોતાની દુકાનમાં ભીડભાડ કરી હોય એવા દુકાનદારોને દંડ કરવામાં આવેલ છે. પરંતુ અત્યારે હું સૌનું અનુરોધ કરું છું કે દંડ કરવો એ સરકારની પ્રાયોરિટી પર નથી, લોકોનું સ્વાસ્થ્ય જળવાય એ જરૂરી છે. એટલા માટે તમામ લોકોને અનુરોધ કરવામાં આવે છે કે ઘરમાંથી બિનજરૂરી બહાર ન નીકળે, માત્ર કામ પૂરતા બહાર નીકળે ત્યારે સતત માસ્ક પહેરી રાખે, વારંવાર સાબુ અને સેનિટાઈઝરથી હાથ ધોતા રહે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, જેથી કરીને આપણે સૌ એક સાથે મળીને કોરોનાને હરાવી શકીએ. તમામ દુકાનદારોને પણ અનુરોધ છે કે પોતાની દુકાનમાં આવતા ગ્રાહક જો એમના મોઢા પર માસ્ક ન હોય તો એમને વસ્તુ આપે જ નહીં અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે. આ રીતે આપણે સૌ સાથે મળીને કોરોનાને હરાવી શકીશું. આ ફ્લેગ માર્ચમાં દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા અને તલાટી કમમંત્રી સહિત તેમની ટીમ પણ જોડાઈ હતી, જેમાં દુકાનોનો વેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ના રાખતા અને ગ્રાહકોએ માસ્ક ના પહેરતા સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો અને પોલીસ તંત્ર દ્વારા પણ વાહનો પર 3 સવારી નીકળતા લોકો પાસે ફ્લેગ માર્ચ દરમિયાન દંડ વસૂલ્યો હતો. જો કે આ ફ્લેગ માર્ચમાં લોકોને સાવચેતી માટે સલાહ આપવામાં આવી હતી. તેને ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિયોદરના પ્રાંત સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને આખું તંત્ર આજે દિયોદરની શહેરમાં ફ્લેગ માર્ચ કરી અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવ્યું છે. કમ્પલસરી તમામ લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, એની માટે કરીને જાગૃતતા ફેલાવવા માટે કરીને આજે માર્ચ નીકળી છે. પ્રશાસન અને તંત્ર ખડે પગે રહી અને તમામ દુકાનદારોને, વેપારીઓને અને ગ્રાહકોને મગજમાં જાગૃતતા ફેલાય એની માટે કરી અને દિયોદરની શહેરમાં આજે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. અમે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે વારંવાર સૂચનાઓ આપી છે કે કોઈ ઘરની બહાર ના નીકળે, મોટી મોટા ઘરની બહાર ના નીકળે, નાના બાળકો બહાર ના નીકળે અને દુકાનની અંદર લોકો પણ ભીડભાડ ના કરે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ના કરે. આ માટે વારંવાર અમે સૂચના અનુસંધાને કોરોના વાયરસનું સંક્રમણ વધે નહીં એ માટે થઈને આજે અમે આખી વહીવટીતંત્રની ટીમ બજારમાં નીકળ્યા છીએ અને જ્યાં જ્યાં અમને એમ લાગ્યું છે કે ખરેખર અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે, સરકારના કાયદાનો ભંગ થાય છે, ત્યાં દંડ કરવાની કાર્યવાહી કરી. સર, ગ્રામ્ય વિસ્તારમાં અમલવારી કેવી રીતે યોગ્ય છે? ગ્રામ્ય વિસ્તારમાં અમલવારી કેટલી યોગ્ય છે? હા, ગ્રામ્ય વિસ્તારના સરપંચોને પણ આ બાબતે જાણ કરી છે. ગ્રામ વિસ્તારમાં પણ અમે જો કોઈ નહીં થઈ શકે તો અમે ત્યાં પણ કાર્યવાહી હાથ ધરાવશું અને અમે પણ ત્યાં થઈશું, ગામ મોટા મોટા ગામડાની મુલાકાત લઈશું.